हेलो फ्रेंड्स, दिस इज रोहित पटेल। आपणे आगळना ટોપિકની અંદર બે વસ્તુ ભણ્યા, એક જલીય નિંદણ અથવા ટેરર ઓફ બેંગાલ અને બીજું નીલ પ્રસ્ફુટન। હવે આ ટોપિકની અંદર મિત્રો આપણે ઘરગથ્થુ મળ અને ઔદ્યોગિક સુએજ એમાં કયા ઘટકો આવેલા હોય, ઘરગથ્થુ મળ અને ઔદ્યોગિક સુએજની અંદર કયા ઘટકો આવેલા હોય, તો આપણે વારાફરતી જોઈએ। પહેલા આપણા ઘરની અંદર, ઘરોની સાથે સાથે દવાખાનામાંથી ઉત્પન્ન થતો વાહિત મળ, પ્રદૂષિત જે ઘટકો છે મળના, એની અંદર અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવો આવેલા હોય છે। અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવોનો સમાવેશ થાય છે। આ જે સૂક્ષ્મજીવો છે મિત્રો, આ અનિચ્છનીય રોગકારક સૂક્ષ્મજીવો, એ સૂક્ષ્મજીવોની જો ઉચિત સારવાર કર્યા વગર એ સૂક્ષ્મજીવો શું ઉત્પન્ન કરે, તો જે તે વ્યક્તિ, જે તે સજીવના શરીરમાં રોગ ઉત્પન્ન કરે, રોગ ઉત્પન્ન થાય તો એની શું કરવી પડે, સારવાર। જો એની સારવાર કરવામાં ના આવે, ઉચિત સારવાર વગર એ વ્યક્તિના, એ સજીવના જે વાહિત મળ છે એનો પાણીમાં નિકાલ કરવામાં આવે, તેને કારણે ગંભીર રોગો થાય છે, મરડો, અતિસાર, ટાઇફોઇડ, કમળો, કોલેરા, બરાબર, આ બધા જ કોને કારણે થતા રોગો છે, કે પ્રદૂષિત પાણી। કેટલી વખત એક માર્કમાં પ્રશ્ન પૂછાય, પ્રદૂષિત પાણી પીવાને કારણે થતા રોગો જણાવો, મરડો, અતિસાર, ટાઇફોઇડ, કમળો અને કોલેરા। ફરી એક વખત આપણે રોગોની અંદર એ ભણ્યા છે, ટાઇફોઇડ સાલ્મોનેલા ટાઇફી બેક્ટેરિયા દ્વારા થાય, એનો ફેલાવો કોણ કરે, તો કે દર્દીના મળ અને મૂત્ર, બરાબર। હવે આ કોઈ પણ દર્દી છે અને યોગ્ય સારવાર આપેલી ના હોય અને એ દર્દીના મળની અંદર ધારો કે સાલ્મોનેલી ટાઇફી બેક્ટેરિયા છે, હવે એ મળ સામાન્ય રીતે જલીય સ્ત્રોત દ્વારા કોઈ પણ જળાશયની અંદર જાય તો એ જળાશયનું પાણી અન્ય કોઈ પણ સજીવ ઉપયોગમાં લે તો એ બેક્ટેરિયા એ સજીવને રોગ ઉત્પન્ન કરે છે, બરાબર। હવે બીજું છે મિત્રો ઔદ્યોગિક સુએજ, પેટ્રોલિયમ, કાગળ ઉત્પાદન, ધાતુ નિષ્કર્ષણની પ્રક્રિયાઓ, રાસાયણિક બનાવટો, આ બધા ઉદ્યોગો છે। આ ઉદ્યોગોમાંથી ઉત્પન્ન થતા નકામાં જે પાણી છે એ પાણીમાં ખાસ કરીને કેટલીક ધાતુઓ ભળે છે, એમાં ઉદાહરણ છે મર્ક્યુરી, કેડમિયમ, તાંબુ, સીસુ અને જુદા જુદા કાર્બનિક સંયોજનો। ફરીથી મિત્રો, પેટ્રોલિયમ, કાગળ ઉત્પાદન, ધાતુ નિષ્કર્ષણની પ્રક્રિયાઓ, રાસાયણિક બનાવટો, આ જે જુદા જુદા ઉદ્યોગો છે એમાંથી ઉત્પન્ન થતું નકામું પાણી, એ નકામા પાણીમાં ખાસ કરીને ભારે ધાતુ, ભારે ધાતુ એટલે 5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, બરાબર, આ એની ઘનતા છે। આનાથી વધુ ઘનતા ધરાવતા તત્વ મર્ક્યુરી, કેડમિયમ, તાંબુ, સીસુ અને જુદા જુદા કાર્બનિક સંયોજનો આવેલા છે અને એ શું કરે, તો કે જલીય વસવાટની અંદર પ્રદૂષણ પ્રેરવાનું કાર્ય કરે છે। હવે મિત્રો એના પછી છે, આ ઘણી વખત બહુ વખત પૂછાય, જૈવિક વિશાલન, બાયો મેગ્નિફિકેશન અથવા આહાર શૃંખલામાં ડીડીટી, આ ડીડીટી એનું ઉદાહરણ છે, આહાર શૃંખલામાં ડીડીટીનું જૈવિક વિશાલન, સમજો મિત્રો, જૈવિક વિશાલન, એ પહેલા આપણે આહાર શૃંખલા ભણી ગયા છે કે કોઈ પણ એક જ નિવસન તંત્રમાં એક બીજા, એક સજીવ બીજા સજીવ પર પોષણ મેળવવા માટે અથવા ખોરાક મેળવવા માટે આધાર રાખે, એનાથી બનતી આખી શૃંખલાને આહાર શૃંખલા કહેવાય, બરાબર। ઉદ્યોગોના નકામા પાણીમાં રહેલા ઝેરી પદાર્થો એ જલીય આહાર શૃંખલામાં જૈવિક વિશાલન સર્જે છે। ઉદ્યોગોમાંથી નીકળતો જે પ્રદૂષિત પાણી છે એ પાણીમાં રહેલા ઝેરી પદાર્થો એ જલીય આહાર શૃંખલામાં મિત્રો જૈવિક વિશાલન કરે છે, જૈવિક વિશાલન પ્રેરે છે। હવે પહેલો પ્રશ્ન, જૈવિક વિશાલનનો અર્થ અનુક્રમિત પોષક સ્તરોએ ઝેરીલા પદાર્થો અથવા ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતો વધારો, એની વ્યાખ્યા છે, અનુક્રમિત પોષક સ્તરોએ
ઝેરી પદાર્થોની સાંદ્રતામાં થતો વધારો એને જૈવિક વિષાદન। હવે મનમાં પ્રશ્ન થાય કે આ અનુક્રમિત પોષક સ્તરમાં ઝેરી પદાર્થો કેવી રીતે વધે, તો એના માટે એક ઉદાહરણ આપ્યું। પણ એ પહેલા જોઈ લો કે આ જે જૈવિક વિષાદન કોણ થાય, તો જે દ્રવ્ય જૈવ અવિઘટનીય છે, જેનું સૂક્ષ્મ જીવો દ્વારા વિઘટન થઈ શકતું નથી, બરાબર, અને એને કારણે સજીવમાં ઝેરી પદાર્થો એકત્રિત થાય છે, એનું અપચય ના થાય, એનું ઉત્સર્જન ના થાય, એનું વિઘટન ના થાય, શરીરની બહાર નિકાલ ના પામે, ધીમે ધીમે શરીરમાં એનો સંગ્રહ થતો જાય, શરીરમાં એની સાંદ્રતા વધતી જાય। એના ઉદાહરણ છે મર્ક્યુરી, પારો અને ડીડીટી। મિત્રો, ડીડીટી નું આખું નામ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન, આખો પ્રશ્ન થાય ડીડીટી નું પૂર્ણ નામ ડાયક્લોરો ડાયફિનાઇલ ટ્રાયક્લોરોઇથેન। હવે એનું એક ઉદાહરણ જો, જૈવિક વિશાલન કેવી રીતે થાય, તો આપણે આ કોઈ એક જલીય સ્ત્રોત છે, આ જલીય સ્ત્રોત, આ જલીય સ્ત્રોતના પાણીમાં ડીડીટી નું પ્રમાણ 0.03 પીપીએમ છે। આપણને ચોપડીમાં કોઈ જગ્યાએ પીપીબી લખેલું છે, પાર્ટ પર બિલિયન, અને પીપીએમ એટલે પાર્ટ પર મિલિયન। હવે વિચારો મિત્રો કે આ જળાશયની અંદર પ્લવકો છે, પ્રાણી પ્લવકો, આ પ્રાણી પ્લવકો જળાશયના પાણીનો ઉપયોગ કરે, એટલે આ જળાશયના પાણીમાં રહેલું ડીડીટી કોનામાં જાય, તો કે પ્રાણી પ્લવકો 0.003 માંથી 0.04। આ પ્રાણી પ્લવકનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે, નાની માછલી। એટલે આ પ્રાણી પ્લવકોમાંથી ડીડીટી કોનામાં આવે, નાની માછલીમાં। કેટલું થયું, 0.5 પીપીએમ, આના કરતા વધે છે। નાની માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે, મોટી માછલી, તો નાની માછલીઓમાંથી ડીડીટી કઈ આવ્યું, મોટી માછલીમાં, કેટલું, તો કે 2 પીપીએમ। જો પાણી કરતા પ્રાણી પ્લવકોમાં એનું પ્રમાણ વધ્યું, પ્રાણી પ્લવકો કરતા નાની માછલીમાં પ્રમાણ વધે, નાની માછલી કરતા મોટી માછલીમાં પ્રમાણ વધે, અને મોટી માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કોણ કરે, કે માછલી ખાનારા પક્ષીઓ, તો એની અંદર એનું પ્રમાણ ડીડીટીનું કેટલું થયું, 25 પીપીએમ, પાર્ટ પર મિલિયન, 0.003 પીપીએમ માંથી 25 પીપીએમ। તો અનુક્રમિત પોષક સ્તર, આ પહેલું પોષક સ્તર મિત્રો, પછી આ બીજું પોષક સ્તર, પછી આ ત્રીજું પોષક સ્તર। તો જેમ જેમ પોષક સ્તર આગળ જાય, તેમ તેમ ડીડીટીના સંકેન્દ્રણમાં શું થાય, કે વધારો થાય છે, અને એને કયા નામે ઓળખવામાં આવે, તેને જૈવિક વિશાલન તરીકે ઓળખાય, બરાબર। જો આ એનું ઉદાહરણ છે કે જલીય આહાર શૃંખલામાં ડીડીટીમાં જૈવ સંકેન્દ્રણનું પ્રમાણ વધે, પાણીમાં પ્રમાણ કેટલું હતું, 0.003 પીપીબી, જો મેં હમણાં જ કહ્યું અહીં પીપીબી પાર્ટ પર બિલિયન, આમાં સુધારવાનું છે, અને જૈવિક વિશાલન પછી પક્ષીઓમાં કેટલું થયું, 25 પીપીએમ, પાર્ટ પર મિલિયન, બરાબર। એને કારણે એ એમાં શું થાય, તો કે સાંદ્રતા કે સંકેન્દ્રણમાં ફેરફાર થાય છે। અને એનું બીજું ઉદાહરણ છે, પક્ષીમાં કેલ્શિયમના ચયાપચયને ખલેલ થાય, અંડ કવચ પાતળા થાય અને એ તૂટી જાય, એટલે પક્ષીની વસ્તી ઘટે છે, બરાબર। પક્ષીના કેલ્શિયમના ચયાપચયમાં ડીડીટી ખલેલ પહોંચાડે, અંડ કવચ પાતળા થાય અને એ તૂટી જાય, એટલે પક્ષીની વસ્તી ઘટે છે। આના મિત્ર શું કહેવાય, તો આને સામાન્ય રીતે જૈવિક વિશાલન તરીકે ઓળખાય છે। ખ્યાલ આવી ગયો છે, આને વ્યવસ્થિત તૈયાર કરવાનું